હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે હરેક ચાટમાં વપરાતી ચટણીઓ અને ચાટ સ્પેશિયલ મીઠું દહીં બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું. તો તેના માટે એક પ્રેશર કુકર લઈ તેમાં 50 ગ્રામ આંબલી અને 50 ગ્રામ ખજૂર ઉમેરી દઈશું અને સાથે 1 ગ્લાસ પાણી ઉમેરીને 1 સીટી કરી લઈશું. તમારે અહીં ખજૂરનું પ્રમાણ વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. તો હવે આપણી ખજૂર અને આંબલી બફાય છે ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી બનાવી લઈએ. તો તેના માટે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે 50 ગ્રામ જેટલા લીલા ધાણા અને 2 ચમચી જેટલા ફુદીનાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરી દઈશું, 1/2 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 નંગ તીખું સમારેલું લીલું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી ખાંડ અને 1/2 ચમચી આખું જીરું ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને 1/2 લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણી ચટણીનો કલર એકદમ સરસ લીલો રહે એટલા માટે આપણે તેમાં 5 થી 6 બરફના ટુકડા ઉમેરીને તેને પીસી લઈશું. જો આપણી ચટણી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. હવે આપણે ખાવામાં એકદમ તીખી એવી લાલ મરચાંની અને લસણની લાલ ચટણી બનાવીશું. લાલ ચટણી બનાવવા માટે 8 થી 10 નંગ જેટલા સૂકા લાલ મરચાંને 1 કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળી દઈશું. 1 કલાક બાદ આ પલળી ગયેલા મરચાંને નિતારીને 1 મિક્સર જારમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 8 થી 10 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1/2 ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેને આપણે પીસી લઈશું. જો પીસતી વખતે જરૂર લાગે તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે, પણ મેં અત્યારે નથી ઉમેર્યું. તો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે મિક્સર જારમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીને ચટણીની સાથે ઉમેરી દઈશું. તો આપણી એકદમ તીખી લાલ ચટણી તૈયાર છે. હવે આપણા ખજૂર અને આંબલી એકદમ સરસ બફાઈ ગયા છે તો તેને ચમચાથી થોડા ભાંગી લઈશું અને ત્યારબાદ 1 ચાણી મૂકીને આપણે આંબલીના પલ્પને સારી રીતે ગાળી લઈશું. તો અહીં આપણો બધો જ આંબલીનો પલ્પ એકદમ સરસ ગળાઈ જાય ત્યારબાદ આપણે તેને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું. હવે આપણે તેમાં 50 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દઈશું અને સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરવાથી આપણી ચટણીનો કલર એકદમ સરસ આવશે અને તે લાંબો સમય સુધી બગડશે નહીં. ત્યારબાદ 1/2 ચમચી જેટલી વરિયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે આપણે ચટણીને સારી રીતે ઉકળે તે રીતે તૈયાર કરી લઈશું. જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણી ચટણી સારી એવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તે પહેલાં કરતાં થોડી ઘટ તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણી ચટણીને ઠંડી કરવા માટે રાખી દઈશું. આપણી ચટણી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ચાટ સ્પેશિયલ મીઠું દહીં બનાવી લઈશું. તો તેના માટે આપણે 500 ગ્રામ દહીં લઈ લઈશું અને તેને આવી રીતે 1 ચાળણી મૂકીને તેમાં ચાળી લઈશું, જેથી વધારાનું બધું જ પાણી નીતરી જાય. તમે આવી રીતે જો બનાવશો ને તો એકદમ બજારમાં જે ચાટ મળે છે ને તેમાં જે દહીં વપરાય છે ને તેવું જ ઘરે તમે તૈયાર કરી શકશો. હવે 5 મિનિટમાં જ આપણું બધું જ દહીંનું પાણી નીતરી ગયું છે ને આપણું એકદમ મલાઈદાર દહીં વધ્યું છે. તો આ દહીંને આપણે 1 મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે આપણે 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અહીં ખાંડનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો. ત્યારબાદ 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીને મિક્સરને આપણે પલ્સ મોડ ઉપર 1 થી 2 વાર ચલાવી લઈશું, જેથી એકદમ સરસ આવું સ્મૂથ દહીં તૈયાર થઈ જશે. આપણું ચાટ સ્પેશિયલ દહીં તૈયાર થઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તમે આ દહીંને અલગ અલગ ચાટમાં ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આંબલીની ચટણી પણ થોડી ઠંડી થઈ ગઈ છે તો તેને પણ બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ચાટ સ્પેશિયલ
તીખી ચટણી, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી, અને સાથે આપણે ખાટું મીઠું ચાટ સ્પેશિયલ દહીં. તો તમે આનો ઉપયોગ કરીને અલગ અલગ ચાટ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ચટણી અને દહીંની રેસીપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.